નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રમેશ બાંભણિયા મંગલમૂર્તિ વિદ્યાલયમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ધોરણ અગિયાર બાર સાયન્સ રસાયણ વિજ્ઞાન નીટનો આજે આપણો લેક્ચર નંબર દસ દસમા લેક્ચરની અંદર આપણે બે હજાર પંદર બે હજાર સોળ બે હજાર સત્તર અને અઢારની અંદર પૂછાયેલા નીટના પ્રશ્નો જોવાના છે આપણે અગિયાર સાયન્સમાં જે સેમેસ્ટર વન અને ટુમાં ભીણાં એને અનુલક્ષીને આપેલા પ્રશ્નો છે તેમાં પહેલો પ્રશ્ન એવો છે કે નીચેના પૈકી કયા સંયોજનને ગરમ કરતાં સીઓ ટુ વાયુ સહેલાઈથી મળે છે બરાબર હવે નીચે આપણને ચાર ઓપ્શન આપેલા છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ કાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ આ ચાર ઓપ્શનમાંથી કયો જવાબ આવે એ આપણે જોવાનું છે તો એમાં તમે જુઓ મિત્રો તો સારી કાર્બોનેટને સમૂહમાં ગોઠવો તમે તો પહેલાં સમૂહ એકની અંદર આવશે સોડિયમ કાર્બોનેટ એને સીઓ થ્રી પછી એની નીચે આવશે પોટેશિયમ કાર્બોનેટ કે સીઓ થ્રી પછી સમૂહ બેની અંદર આવશે મેગ્નેશિયમ કાર્બોનેટ એની નીચે આવશે કેલ્શિયમ કાર્બોનેટ બરાબર હવે તમે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ સમૂહમાં ઉપરથી નીચે જતા ઉષ્મીય સ્થાયીતા વધે તો સમૂહ એકની વાત કરો તો સૌથી વધુ સ્થાયી પોટેશિયમ કાર્બોનેટ શું સૌથી વધુ સ્થાયી કે ટુ સી ઓ થ્રી એમથી ઓછું કહ્યું શું એનએ ટુ સીઓ થ્રી આમાં બંનેમાં વાત કરો તો કોની ઉષ્મે સ્થાયિતા વધુ કેલ્શિયમ કાર્બોનેટ ની એટલે મેગ્નેશિયમ કાર્બોનેટ ની સ્થાયિતા ઓછી થઈ સી એ સીઓ થ્રી બરાબર હવે આલ્કલી સમૂહ કરતાં આલ્કલાઇન સમૂહની સ્થાયિતા ઓછી હોય બરાબર તો આપણે ખ્યાલ આવી ગયો કે ભાઈ સૌથી વધુ સ્થાયી આલ્કલી કાર્બોનેટ છે એટલે કે સોડિયમ અને પોટેશિયમ કાર્બોનેટ છે આપણને એવું કીધું કે સરળતાથી સીવોટું વાયુ કોણ આપે તો જેની સ્થાયિતા ઓછી હોય એ ખૂબ સહેલાઈથી સીવોટું વાયુ ઉત્પન્ન આપે તો આ બેમાંથી એક જવાબ આવશે તો આ બેમાં જેની સ્થાયિતા ઓછી હશે એ સહેલાઈથી સીવોટું વાયુ આપશે તો બે બંનેમાં સૌ સહેલાઈથી કોણ ટુ આપશે મેગ્નેશિયમ કાર્બોનેટ કારણ કે એની સ્થાયિતા કેવી છે ખૂબ ઓછી એટલે આપણો જવાબ આવશે સી એટલે પહેલો પ્રશ્ન છે મિત્રો પ્રશ્ન નંબર બેન અર્થ ધાતુના સલ્ફેટ ક્ષારોની પાણીમાં દ્રાવ્યતાનો ઉતરતો ક્રમ લખો બરાબર તો હવે આલ્કલાઈન અર્થ ધાતુ આપણને આપેલી છે એની દ્રાવ્યતાનો આપણે ઉતરતો ક્રમ લખવાનો છે તો જુઓ પહેલા તો સમૂહના તત્વો આપણને આપેલા છે તો સમૂહના તત્વોને આપણે ક્રમમાં ગોઠવીએ તો પહેલા આવશે મેગ્નેશિયમ પછી આવશે કેલ્શિયમ પછી આવશે સ્ટ્રોન્શિયમ અને પછી આવશે બેરિયમ હવે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ દળ ઘટે એટલે દ્રાવ્યતા કેવી થાય ઘટે તો સૌથી વધુ દ્રાવ્ય કોણ હશે મેગ્નેશિયમ સલ્ફેટ હશે એટલે કે સૌથી વધુ દ્રાવ્ય મેગ્નેશિયમના સલ્ફેટ હશે એનથી ઓછા દ્રાવ્ય કેલ્શિયમના સલ્ફેટ હશે એનથી ઓછા દ્રાવ્ય સ્ટ્રોન્શિયમના સલ્ફેટ હશે અને એનથી ઓછા દ્રાવ્ય કોના બેરિયમ બેરિયમના સલ્ફેટ એટલે આપણો જવાબ શું આવશે એ તો કે જવાબ એ બરાબર પ્રશ્ન નંબર ત્રણ ત્રીજો પ્રશ્ન આપણો એવો છે કે ધાતુઓ તેમના ખનિજોમાં મુખ્યત્વે નાઇટ્રેટ તરીકે મળતા નથી કોના તરીકે મળતા નથી નાઇટ્રેટ તરીકે નીચેના બે પૈકી કયા જવાબ ઉપરના અવલોકન માટે સાચા છે તો આપણને બે પહેલાં તો એક અને બે વિધાન આપ્યા કે ભાઈ ધાતુના નાઇટ્રેટ ખૂબ જ અસ્થાયી હોય તમે જુઓ તો ધાતુના નાઇટ્રેટ દાખલા તરીકે સોડિયમ નાઇટ્રેટ એને એનો થ્રી કે એનો થ્રી આવા ખનીજો છે ખૂબ ઓછા પ્રમાણમાં મળે અથવા તો મળતા નથી એવું પણ કહી શકીએ શું કામ તો એમાં બે આપણને વિધાન આપ્યા પહેલું વિધાન આપ્યું છે આપણને કે ધાતુના નાઇટ્રેટ ખૂબ જ અસ્થાયી હોય અને બીજું વિધાન આપ્યું છે ધાતુના નાઇટ્રેટ પાણીમાં ખૂબ જ દ્રાવ્ય હોય આ બે વાત આપણને આપી છે તો મિત્રો અસ્થાયી હોતા નથી જો હકીકતમાં અસ્થાયી હોય તો પોટેશિયમ નાઇટ્રેટ કે સોડિયમ નાઇટ્રેટ ક્યારેક અસ્તિત્વ જ ન ધરાવે પણ આપણે જાણીએ છીએ કે ભાઈ નાઇટ્રેટ તો આપણને મળે જ છે આપણે પ્રક્રિયામાં લઈ શકીએ ઉપયોગમાં વારંવાર આવે બરાબર ફેરસ નાઇટ્રેટ ફેરિક નાઇટ્રેટ કોપર નાઇટ્રેટ સોડિયમ નાઇટ્રેટ કેલ્શિયમ નાઇટ્રેટ મેગ્નેશિયમ નાઇટ્રેટ પોટેશિયમ નાઇટ્રેટ શું કામી અસ્તિત્વ ધરાવે કારણ કે સ્થાયી છે તો એની ખનીજો ઓછા પ્રમાણમાં શું કામ મળે કારણ કે તે પાણીમાં ખૂબ જ દ્રાવ્ય હોય છે એટલે આપણે કહી શકીએ વિધાન એક ખોટું ત્યારે વિધાન બે સાચું એટલે આપણો જવાબ હું આવશે જવાબ ડી વિધાન એક ખોટું છે જ્યારે વિધાન બી છે કેવું છે સાચું છે તો ત્રીજા પ્રશ્નનો આપણો જવાબ શું મિત્રો ફરી એકવાર કે ભાઈ ધાતુના નાઇટ્રેટ ખૂબ જ અસ્થાયી છે અસ્થાયી ન હોય જો અસ્થાયી હોય તો એ અસ્થિત્વ નાઇટ્રેટ જોવા જ ન મળે પણ આપણને નાઇટ્રેટ જોવા મળે એનો મતલબ સ્થાયી તો છે જ પણ એ ખનિજ સ્વરૂપે ઓછા પ્રમાણમાં હું કામ મળે તો કે કારણ કે ધાતુના નાઇટ્રેટ પાણીમાં કેવા હોય ખૂબ જ દ્રાવ્ય હોય એટલે પહેલું વિધાન ખોટું બીજું વિધાન કેવું સાચું ક્યારે પૂછાયેલો છે નીટ બે હજાર પંદરની અંદર પછી આગળનો પ્રશ્ન આ ક્યારે પૂછાયેલો છે તો કે નીટ બે હજાર પંદરમાં આ પ્રશ્ન પણ ક્યારે પૂછાયેલો છે તો કે નીટ બે હજાર પંદરમાં બરાબર એટલે ત્રણેય પ્રશ્નો તમારી બુકની અંદર તમે લખી નાખજો પછીનો પ્રશ્ન છે આપણો કે નીચેનામાંથી કયું વિધાન હાઇડ્રોજન માટે ખોટું છે બરાબર પ્રશ્ન આપણો એવો છે કે નીચેનામાંથી કયું વિધાન હાઇડ્રોજન માટે ખોટું છે હાઇડ્રોજન માટે આપણે પ્રશ્ન પૂછ્યો નીટ બે હજાર સોળની અંદર પૂછાયેલો પ્રશ્ન છે તો પહેલો પ્રશ્ન છે કે હાઇડ્રોજન ક્યારે પણ આયનીય સંયોજનમાં ધન આયન તરીકે હોતું નથી તો એ વાત સાચી છે મિત્રો દાખલા તરીકે સોડિયમ હાઇડ્રાઇડ તો આ કેવું હોય તો કે આયનીઓ હોય તો આમાં બે આયનો કયા કયા બે આયનો તો કે એનએ પ્લસ અને એચ માઇનસ તો અહીં જો આયનીય સંયોજન છું એમાં હાઇડ્રોજન ઋણ આયન તરીકે છે હાઇડ્રોજન ક્યારે ધન આયન તરીકે હોતું નથી એટલે કે આ વાક્યનું સાચું છે બરાબર બીજું છે હાઇડ્રોજન દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયન મુક્ત સ્વરૂપે હોય તો કે દ્રાવણમાં જુઓ તમે કે હાઇડ્રોજન છે એ પાણીના અણુ સાથે જોડાઈ જાય એટલે શું બનાવે તો કે એચ ઓ પ્લસ જેને આપણે શું કહીએ હાઇડ્રોનિયમ આયન હવે જો આયન છે એટલે આયન હંમેશા મુક્ત સ્વરૂપે જ હોય એટલે કે હાઇડ્રોનિયમ આયન હંમેશા મુક્ત સ્વરૂપે જ હોય છે તો એ વિધાન પણ આપણું સાચું છે બરાબર પછી ડાયહાઇડ્રોઝન ક્યારેય પણ રિડક્શન કરતા હોતો નથી આપણે બધા જ જાણીએ મિત્રો એચ ટુ છે એ હંમેશા કેવો હોય રિડક્શન કરતા છે બરાબર એટલે આ વિધાન ખોટું છું આમાં હું કીધું રિડક્શન કરતા હોતો નથી એટલે આ વિધાન ખોટું છું હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિક પૈકી ટ્રિટિયમ સૌથી વધારે સામાન્ય છે યાદ રાખજો હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિક પ્રોટિયમ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ સૌથી સામાન્ય સમસ્થાનિક એનો કયો છે તો કે પ્રોટીયમ છે પ્રોટીયમ સૌથી સામાન્ય સૌથી સામાન્ય પ્રોટીયમ છે એ સૌથી સામાન્ય એનો સમસ્થાનિક છે એટલે મિત્રો બે હજાર સોળ નીટની પરીક્ષામાં કદાચ ગ્રેસિંગ માર્ક્સ આપ્યો છે કારણ કે એમાં બે જવાબ આવે કયા કયા બે જવાબ આવે તો કે ડાયહાઇડ્રોજન ક્યારેય પણ રિડક્શન કરતા હોતો નથી હકીકતમાં રિડક્શન કરતા તરીકે જ વર્તે છે અને હાઇડ્રોજનના ત્રણ સમય પૈકી ટ્રેટીએમ સૌથી વધારે સામાન્ય છે હકીકતમાં ટ્રેટીએમ નથી કયો સામાન્ય છે પ્રોટીએમ કારણ કે પહેલો સમસથાની સૌથી વધુ સામાન્ય છે બરાબર એટલે ખાસ યાદ રાખજો ત્યારબાદ પછીનો પ્રશ્ન છે નીટ બે હજાર સોળની અંદર પૂછાયેલો કે નીચેમાંથી કયું વિધાન ખોટું છે ક્યારે પૂછાયું નીટ બે હજાર સોળ તો કે લોહીના ગંઠન માટે સીએ પ્લસ ટુ આયન મહત્વનો છે તો કે સાચી વાત છે મિત્રો કારણ કે લોહીનું ગંઠાઈ જવું એમાં કયું આયન જવાબદાર છે સીએ પ્લસ ટુ આયન આપણે જૈવિક અગત્યમાં પ્રશ્ન પૂછાય ગયેલો આવેલો છે એસ વિભાગના તત્વોમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની જૈવિક અગત્યતા બરાબર એની અંદર થિયરીમાંથી બેઠો પ્રશ્ન પૂછાયેલો છે એટલે તમે એ જોઈ શકો દ્રવ્યના નિયમ નિયમિત ધબકવા માટે સી એ પ્લસ ટુ મહત્ત્વનું નથી તો કે મિત્રો મહત્ત્વનું છે હૃદયના ધબકવા માટે કેલ્શિયમ આયન છે ખૂબ જ મહત્ત્વનું છે એટલે વિધાન બી છે ખોટું શું સોડના લીલા ભાગ માટે મેગ્નેશિયમ આયન મહત્ત્વનું છે તો આપણે બધા જ જાણીએ કે ભાઈ વનસ્પતિમાં ક્લોરોફિલ આવેલું હોય અને ક્લોરોફિલમાં શું હોય મેગ્નેશિયમ હોય કારણ કે એટીપી સાથે સંયોજન શું બનાવે સંકીર્ણ એટલે ક્લોરોફિલની અંદર મેગ્નેશિયમ આયન હોય અને ક્લોરોફિલના લીધે સોડનો રંગ છે કેવો હોય લીલો હોય મેગ્નેશિયમ આયન છે એ એટીપી સાથે સંયોજાયને સંકીર્ણ બનાવે તો એ વાત પણ એની સાચી એટલે આપણે ખોટું વિધાન પસંદ કરવાનું કીધું એટલે જવાબ શું આવશે બી કે દ્રવ્યના વિનિમય નિયમિત ધબકવા માટે કેલ્શિયમ આયન મહત્વનું નથી હકીકતમાં કેલ્શિયમ આયન મહત્ત્વનું છે નીટ બે હજાર સોળમાં પૂછાયેલો પ્રશ્ન પછી છઠ્ઠો પ્રશ્ન છે કે છઠ્ઠો પ્રશ્ન એવો છે કે નાઇટ્રોજન વાયુની કેલ્શિયમ કાર્બેટ સાથે પ્રક્રિયા કરતાં કંઈ નિપજ મળે તો આવું જુઓ તમે નાઇટ્રોજન વાયુની કેલ્શિયમ કાર્બાઇડ સાથે પ્રક્રિયા કરો સોરી સી એ સી ટુ સાથે પ્રક્રિયા કરો એટલે તમને સી એ સી એન ટુ મળે નાઇટ્રોલિયમ મળે નાઇટ્રોલિયમ મળે પણ આમાં એવો એક ઓપ્શન જ નથી તમે જુઓ આ એ નથી એટલે આ એ ન આવે બી પણ ન આવે સી પણ ન આવે આ તમે જુઓ છો તો આ આ હોઈ શકે પરંતુ આમાં સી એન ટ્વાઇસ એટલે આ પણ ન આવે એટલે નીટ બે હજાર સોળમાં બીજો પ્રશ્ન કે જે તમને ગ્રેસિંગ માર્ક્સ આપેલું હશે બરાબર એટલે કે શું કહેવાય નાઇટ્રોલિયમ પછીનો પ્રશ્ન આપણે હોસ સાતમો પ્રશ્ન કે બેરેલિયમના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ક્યારે પૂછાયેલું છે તો કે નીટ બે હજાર સોળની અંદર પૂછાયેલો પ્રશ્ન છે બરાબર તો પેલો એમાં છે કે તે નાઇટ્રિક એસિડ પછી નિષ્ક્રિય હોય આપણે બધા જ જાણીએ કે ભાઈ એચ એન ઓ થ્રી છે એ કેવો હશે તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે કે બેરેલિયમનું ઓક્સિડેશન કરીને શું બનાવી નાખે બેરેલિયમ ઓક્સાઇડ એટલે કે એના ઉપર ઓક્સાઇડનું પડ હોય જેમ એલ્યુમિનિયમમાં હોય એલ ટુ થ્રીમાં હોય એમ બેરેલિયમ પણ ઓક્સાઇડ બેરેલિયમ ઉપર ઓક્સાઇડ પડ હોય એટલે કે નાઇટ્રિક એસિડ પ્રત્યે કેવો હશે નિષ્ક્રિય છે એટલે પહેલું વિધાન કેવું છે હાચું તો બેરેલિયમ કાર્બાઇડ બી ટુ સી બનાવે તો એ વાત પણ સાચી તો કે બેરેલિયમ કાર્બન સાથે સંયોજન શું બનાવે બી ટુ સી જેને આપણે શું કહીએ બેરેલિયમ કાર્બાઇડ એ પણ સાચું છે તેના ક્ષારોનું જળ વિભાજન ક્યારેક જ થાય છે બરાબર પછી જે તેના હાઇડ હાઇડ્રાઇડમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે તો જુઓ તમે કે એના ક્ષારોનું જળ વિભાજન ક્યારેક જ થાય છે એ વાત ખોટી છે કારણ કે આપણે જાણીએ કે બેરેલિયમ છે એનું કદ કેવું છે નાનું એટલે કે હાઇડ્રોજન સાથે સંયોજક એટલે શું બનાવે બેરેલિયમ હાઇડ્રાઇડ આપણે બધા જ જાણીએ કે બેરેલિયમનું કદ નાનું હોવાથી અને વિદ્યુત ઉળતા વધુ હોવાથી સસંયોજક હાઇડ્રાઇડ બનાવે અને મિત્રો સહસંયોજક હાઇડ્રાઇડ બનાવે એનું જળ વિભાજન સૌથી વધુ થાય બરાબર જે સહસંયોજક હાઇડ્રાઇડ બનાવે એનું જળ વિભાજન સૌથી વધુ થાય આયનય હોય એનું જળ વિભાજન ઓછું થાય એટલે આમાં સી છે એ વિધાન કેવું છે ખોટું છે તેનો હાઇડ્રાઇડમાં ઇલેક્ટ્રોન ઉણપ હોય આપણે બધા જ જાણીએ કે બી ઈ ટુ એચ સિક્સ સ્વરૂપે પણ હાઇડ્રાઇડ એના જોવા મળે બરાબર હકીકતમાં બી ઈ એચ ટુ હોય પણ એની દ્વિઆણવીય સ્વરૂપમાં એનો હાઇડ્રાઇડ જોવા મળે શું કામ કારણ કે આવી જ રીતના બોરોનના પણ હાઇડ્રાઇડ જોવા મળે બી ટુ એચ સિક્સ પણ તમે જુઓ કે આપણે જ્યારે બેરેલિયમના હાઇડ્રાઇડ વિશે ભણ્યા ત્યારે એમાં આવું આવ્યું હતું કે ભાઈ બેરેલિયમ તેના હાઇડ્રાઇડ છે ઈ શૃંખલા સ્વરૂપમાં જોવા મળે એના સ્વરૂપમાં જોવા મળે એટલે કે હાઇડ્રોજનની હંમેશા હાઇડ્રોજનમાં અમે બેરેલિયમમાં હંમેશા ઇલેક્ટ્રોનની શું હોય ઉણપ હોય કારણ કે તમે જુઓ તો આ રીતનું બંધારણ હોય બી ઈ એચ ફોર સ્વરૂપમાં પણ જોવા મળે બીઈ ટુ એચ ફોર સ્વરૂપમાં પણ જોવા મળે તો તમે એનું બંધારણ દોરો બેરેલિયમનું તો તમને અહીંયા એનું બંધારણ છે ને આ રીતનું હોય તો બેરેલિયમ પાસે ઇલેક્ટ્રોન બે હોય પણ એક ઇલેક્ટ્રોનની શું છે ઉણપ છે એટલે એ વિધાન પણ એનું કેવું છે સાચું છે બરાબર કારણ કે શૃંખલામાં તમે એનું બંધારણ દોરો આ ભૂલી જાઓ તમે શૃંખલામાં એનું બંધારણ દોરો એટલે કે બેરેલિયમ છે એ શૃંખલામાં આ રીતનું બંધારણ આગળ હોય અહીંયા આ રીતનું સીધું શૃંખલામાં એનું શાખીય બંધારણ જોવા મળે એટલે કે ઇલેક્ટ્રોન બેરેલિયમ બેઝ છે પણ અહીં બંધ કેટલા બનાવેલા છે ત્રણ એટલે કે એમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય બરાબર એટલે આપણો જવાબ આમાં શું આવશે

જલીય દ્રાવણને વિદ્યુત ક્ષેત્રમાં મુખ્યત્વેની ગતિશીલતા ખૂબ ઓછી હોય તો હવે મિત્રો કે ભાઈ સૌથી અમે પહેલાં સમૂહમાં ગોઠવો તો લિથિયમ સોડિયમ પોટેશિયમ અને રૂબેડિયમ તો કે સમૂહમાં નીચે જાવ એટલે કદ છે કેવા થાય વધે એટલે લિથિયમનું કદ ખૂબ નાનું છે કદ નાનું બરાબર એટલે લિથિયમનો કોઈ પણ ક્ષાર હોય લિથિયમનો ક્ષાર એને તમે પાણીમાં નાખો એટલે પહેલા તો એનું આયનીકરણ થાય બરાબર એટલે આયનો છૂટા પડે એટલે કે એમાં લિથિયમ આયન બને પાણીમાં હાઇડ્રોજન સાથે સંયોજાય અને સીધું શું બનાવી નાખે લિથિયમ હાઇડ્રાઇડ બનાવી નાખે એટલે કે એમાં આયનો પછી રહેતા નથી હવે આયનો ન હોય તો એની ગતિશીલતા કેવી હોય ઓછી એટલે એમાં જવાબ શું આવશે લિથિયમ કે જેમ કદ નાનું હોય એમ એના ક્ષારના દ્રાવણમાં

આકૃતિને ધ્યાનમાં લેતા નીચે આપેલા પૈકી કઈ ધાતુ એલ્યુમિનાના રિડક્શન માટે ઉપયોગમાં લઈ શકાય અથવા તો ઉપયોગ કરી શકાય હવે જો તમને ખ્યાલ હોય એલિક ગામનો પ્રશ્ન આપણે ક્યાં ભીણ્યા તો કે ધોરણ બાર ધાતુના અલગીકરણ વાળા ચેપ્ટરની અંદર આપણે આ પ્રશ્નો ભણ્યા અને નીટ બે હજાર અઢારની અંદર પૂછાયેલો પ્રશ્ન છે આપણે શું કીધું એલ્યુમિના એલ્યુમિના એટલે હું એ એલ ટુ ઓ થ્રી હવે આનું રિડક્શન કરવું હોય તમારે તો આની કરતાં વધુ સક્રિય ધાતુનો ઉપયોગ કરવો પડે તો તમે એ જોઈ શકો કે આઈડી વિભાગ આઈડી વિભાગ આઈડી વિભાગનું તત્વો પણ મેગ્નેશિયમ છે એસ વિભાગનું તત્વ છે એટલે કે એસ વિભાગના ધાતુ તત્વોની સક્રિયતા કેવી હોય ખૂબ વધુ એટલે એલ્યુમિનાનું મેગ્નેશિયમ વડે ઓક્સિડ સોરી રિડક્શન કરો એટલે એલ્યુમિનાનું રિડક્શન થાય અને શું મળશે તો કે એલ્યુમિનિયમ ધાતુ મળે અને મેગ્નેશિયમનું શું થાય ઓક્સિડેશન થઈ અને હું મળશે થ્રી એમ જી ઓ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે એલ્યુમિનિયાનું તમારે રિડક્શન કરી અને એલ્યુમિનિયમ ધાતુ મેળવવી હોય તો એના કરતાં વધુ સક્રિય ધાતુનો ઉપયોગ કરી અને એનું રિડક્શન કરી શકાય અહીં મેગ્નેશિયમ છે એ ખૂબ વધુ સક્રિય ધાતુ છે એટલે કે એલ્યુમિનિયાનું રિડક્શન સરળતાથી એ કરી શકે ત્યારબાદ આ કા ક્યારે પૂછાયેલો પ્રશ્ન છે તો કે નીટ બે હજાર ને અઢારમાં ત્યારબાદ છે પછીનો પ્રશ્ન પ્રશ્ન એવો છે કે મેગ્નેશિયમ એક તત્વ એક્સ સાથે પ્રક્રિયા કરી આયોનિક સંયોજન બનાવે છે જો આ એક્સની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોનની રચના વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ પી થ્રી હોય એટલે કે ટુ પી થ્રી આ ઇલેક્ટ્રોન રચના આવી હોય તો આ સંયોજનનું સૌથી સાદું સૂત્ર કયું એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે તો પહેલાં તો આપણે વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ પી થ્રી છે એટલે કે પરમાણુ ક્રમાંક તમે જુઓ તો આમાં ઝેડ બરાબર કેટલો છે એક બે ત્રણ ચાર 4 ને ત્રણ સાત છે તો સાત પરમાણુ ક્રમાંક કોનો છે તો કે નાઇટ્રોજનનો છે તો નાઇટ્રોજનનો આપણને ખબર છે કે એનો વીજભાષી કેટલો થાય માઇનસ થ્રી અને મેગ્નેશિયમ સાથે સંયોજાય તો કે એમ જી પ્લસ ટુ તો આમાંથી તમે સૂત્ર બનાવો તો આવું બનશે એમજી થ્રી એન ટુ એટલે કે આપણે આમ કહી શકીએ એમજી થ્રી એક્સ ટુ એટલે કયું સંયોજન બનાવે એમ જી થ્રી એક્સ ટુ કેવું આયનીય સંયોજન એટલે આપણો જવાબ હું આવશે બી એમજી ટુ એક્સ થ્રી એટલે ક્યારે પૂછાયેલો પ્રશ્ન છે તો કે નીટ બે હજાર ને અઢારમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એટલે આ બંને પ્રશ્ન છે એ તમારી બુકની અંદર તમે લખી નાખજો પછી આપણો પ્રશ્ન નંબર અગિયારમો અગિયાર પ્રશ્ન આપણો એવો છે કે નીચે આપેલો ઓક્સાઇડ પૈકી કયો વધુ એસિડિક સ્વભાવ ધરાવે છે તો આપણને ખ્યાલ છે કે ભાઈ ધાતુના ઓક્સાઇડ છે ધાતુ ઓક્સાઇડ એ કેવા હોય બેઝિક હોય એટલે કે એસિડિકતા કેવી હોય ખૂબ ઓછી હોય તો હવે આને આપણે પેલા સમૂહમાં ગોઠવું બેરેલિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ અને બેરિયમ ઓક્સાઇડ હવે જો સમૂહમાં ઉપરથી નીચે જાય એમ ધાત્વિક વલણ વધે ધાત્વિક વલણ વધે એટલે કે ઓક્સાઇડની બેઝિકતા વધે હવે બેઝિકતા વધતી હોય તો એસિડિકતા કેવી થાય ઘટે તો હવે એસિડિકતા સૌથી વધુ કોની થઈ બેરેલીયમ ઓક્સાઇડની અને સૌથી ઓછી કોની થઈ બેરિયમ ઓક્સાઇડની તો આપણે ક્રમ લખી શકીએ એસિડિકતાનો ક્રમ બરાબર તો એસિડિકતામાં ક્રમમાં સૌથી વધુ એસિડિક કોણ તો કે બેરેલિયમ ઓક્સાઇડ એનાથી ઓછો કોણ મેગ્નેશિયમ ઓક્સાઇડ એનથી ઓછો કોણ કેલ્શિયમ ઓક્સાઇડ અને સૌથી ઓછું કોણ બેરિયમ ઓક્સાઇડ એવી જ રીતના તમે બેઝિકતાનો પણ ક્રમ લખી શકો બરાબર બેઝિકતાનો તમે ક્રમ લખો તો સૌથી વધુ બેઝિક કોણ બેરેલિયમ ઓક્સાઇડ એનથી ઓછું કોણ કેલ્શિયમ ઓક્સાઇડ એનથી ઓછું કોણ મેગ્નેશિયમ ઓક્સાઇડ અને એનાથી ઓછું કોણ બેરેલિયમ ઓક્સાઇડ તો આપણને હું પૂછ્યું છે કે સૌથી વધુ એસિડિક સ્વભાવ કોણ ધરાવે તો સ્વાભાવિક છે કે ભાઈ સમૂહમાં ઉપરના તરફના જે ઓક્સાઇડ હોય સૌથી વધુ એસિડિક હોય એટલે આપણો જવાબ શું આવશે તો કે જવાબ ડી બરાબર પછીનો પ્રશ્ન આપણો એવો છે કે આપેલ કેલ્શિયમ હાઇડ્રેડ બેરેલિયમ હાઇડ્રેટ અને બેરિયમ હાઇડ્રેટની આયોનિક પ્રકૃતિનો ક્રમ શોધો એવો પ્રશ્ન છે આપણો તો આયોનિક પ્રકૃતિનો ક્રમ શોધવા માટે પહેલાં તો આપણે આપણને ત્રણ હાઇડ્રેટ આપેલા છે બેરેલિયમ હાઇડ્રેડ આપવું કેલ્શિયમ હાઇડ્રેડ આપું બરાબર અને બેરિયમ હાઇડ્રેટ આપું સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે ધન ધનમયતા કેવી થાય વધે કદ પણ કેવું થાય વધે હવે ધન ધનમયતા વધતી હોય તો આયોનિક વલણ વધે અને સહસંયોજક વલણ કેવું થાય ઘટે તો અહીંયા આપણે ક્રમ લખી શકીએ આયોનિક વલણનો ક્રમ આપણે લખીએ તો સૌથી વધુ આયોનિક કોણ થાય બેરેલિયમ હાઇટ બેરિયમ હાઇટ્રાઈડ અને સૌથી ઓછો આયોનિક કોણ થાય બેરેલિયમ હાઇટ્રાઇડ તો બી એચ ટુથી વધુ સીએ એચ ટુ વધુ આયોનિક એનથી વધુ બી એચ ટુ બરાબર હવે તો આપણે ક્રમ મેળવવાનો છે તો આયોનિક પ્રકૃતિનો ક્રમ છે એ મિત્રો આપણો જવાબ આવશે બી આવશે કારણ કે સૌથી વધુ આયોનીક પ્રકૃતિ ધરાવે છે તો આજે આપણે જે બાર પ્રશ્નો જોઈએ એ બાર પ્રશ્નો જે તમારી નોટબુકમાં લખી આ ક્યારે પૂછાયેલો છે તો કે નીટ બે હજારને અઢારમાં એટલે કે નીટ બે હજાર પંદર નીટ બે હજાર સોળ નીટ બે હજાર સત્તર અને નીટ બે હજાર અઢાર આ ચાર વર્ષમાં ચેપ્ટર એસ વિભાગના થતું અને હાઇડ્રોજનમાંથી જે પ્રશ્ન પૂછાયેલા છે એ મોસ્ટ ઓફ બધા જ આવી ગયા છે હજી પાંચ છ પ્રશ્નો બાકી છે કે ભાઈ બે હજાર પંદરથી બે હજાર અઢારની અંદર પૂછાયેલા પાંચથી છ પ્રશ્નો છે એ હજી બાકી છે અને એ પણ ખૂબ અગત્યના છે તો એ પ્રશ્નો આપણે એની પછીના લેક્ચરમાં જોઈશું પણ તમારે હોમવર્કની અંદર આ બાર પ્રશ્નોની જેવા બીજા તમારી જાતે બાર પ્રશ્નો બનાવવાના રહેશે અને હોમવર્કમાં તમારે લખવાના રહેશે તો આજનો લેક્ચર છે આપણે મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ નમસ્કાર